રામદાસ બાપુએ ખૂબ સારા ભજનો આપને સંભળાવ્યા. હમણાં અમે ભાવેશભાઈ વાત કરતા હતા બાપુ, અમુક જગ્યાએ ભજન ગવાતું હોય ને અમુક જગ્યાએ ભજન થતું હોય છે, તો પોતાની મસ્તીમાં જે ગાવું એ પોતાનો નિજાનંદ હોય છે. અને ખરી વાત તો એ જ છે કે બેઠા હોઈએ અહીંયા, અમે બોલતા હોઈએ અહીંયા, પણ ઘણીવાર અનુભવ એવો થતો હોય કે આપણે પોતે જ પાછા પોતાને પોતાને સામે બેસીને સાંભળતા હોઈએ છીએ, અને એમાં જે મજા આવે એ પછી પબ્લિક આરે લેના દેના ન હોય. પબ્લિક તો સમાજ છે ને ભાઈ, સમાજ તો હંમેશા પવન સાથે જોડાણેલો હોય છે. ક્યારે વાયરું ફરે એ કઈ નક્કી ન હોય, પણ પોતે પોતા સાથે જોડાયેલો રહે. હું આપ બધાને એક પ્રશ્ન પૂછું, આપણે ઘરના ઘરના જ બેઠા, આમાં કોઈ બોલું, આપણે પોતા પાસે કેટલી ઘડી બેઠા? અમે આમ ગયા, અમે ફલાણી જગ્યાએ ગયા, ફરવા ગયા, અમે યાત્રાએ ગયા, એટલે ભજનમાં ગયા, અમે આમ કથાઓમાં ગયા, પણ પોતા પાસે ક્યારે ગયા? અને જે વ્યક્તિ જ્યાં સુધી પોતા પાસે 5 મિનિટ બેસી ન એકતો હોય, બાપુ મને યાદ આવે, વાત પ્રસંગ યાદ આવે કે દ્વારકાની નગરીનો રાજા ક્યાં કોણ નહીં આવતો હોય, તો મને કહો તમે, કૃષ્ણનારાયણ પાસે કોણ નહીં આવતું હોય? પણ સુદામો આવે ને દોટ દેવાઈ જાય એનું કારણ શું? કારણ કે સુદામો પોતાની બાહે બેહીને પછી કૃષ્ણ પાસે આવતો હતો. હે ખબર પૂછીને વાલો કૃષ્ણ પણ એક સાથે ભણ્યા છે. સાંભળજો, દુર્યોધન ને અર્જુન એક સાથે જ ભણ્યા છે. એકનો ગુરુ સાંદિપની છે,
અને એકનો ગુરુ દ્રોણાચાર્ય છે. અને મારે વાત એ કરવી છે કે બે ની પાસે ગુરુ છે, પાછા કરણ અને પરશુરામ. હવે પરશુરામ પાછા એ કરણના ગુરુ છે, અને દાદા ભીષ્મનો ગુરુ પણ પરશુરામ છે. સાંભળજો મારે વાત એટલી કરવી, ત્રણ જગ્યાએ આ ત્રણ ગુરુને, આ ત્રિકમની વાત કરું છું. આ ત્રિકમ ક્યારે કહેવાનો? ત્રણેય ગુરુને વશ કરી શકે એટલે જગતગુરુ કહેવાનું. ત્રણેય તાપને, ત્રિગુણી ત્રાટીને એ વશ આ ત્રણેયમાં એ દેખાય છે. દુર્યોધન અને અર્જુન પણ એક જ ગુરુની સાથે ભીણ્યા, એક ગુરુ પાસે જ ભીણ્યા છે. અહીંયા સાંદીપની પાસે પણ સુદામા અને કૃષ્ણ બે ભીણ્યા છે. એકની પાસેથી વૈરાગ પેદા થાય છે અને એકની પાસે ઈર્ષા પેદા થાય છે. કારણ કે ગુરુ ભણાવે છે એ અહીંયા ઈર્ષામાં ભણાવે છે. કારણ કે એનો હેતુ વિદ્યા દેવી છે, પણ શું કામ? કે મારા શિષ્યો મહાન બને તો જેણે મારું ખરાબ કર્યું છે એનો વટક વાળું. અને જેની અંદર બદલો લેવાની ભાવના હોય એ ભલે પછી ગમે એવડો હોય એ કોઈ મહાન થઈ શકતો નથી સાહેબ. જ્યાં બદલાની ભાવના હોય, જ્યાં ઈર્ષાની ભાવના હોય, જ્યાં મહાભારત સર્જન થાય, અને જ્યાં કેવલ ને કેવલ ત્યાગની ભાવના હોય, જ્યાં સુદામા જેવો શિષ્ય ઊભો થાય અને કૃષ્ણ જેવો શિષ્ય ઊભો થાય. સુદામા આખો જિંદગી એના પોતા પાસે બેઠા છે. તમે સાંભળજો, ક્યાંય નથી ગયો સુદામા કોઈ જગ્યાએ બીજેની, એ ભણતર પછી અભ્યાસ કર્યા પછી કેવલ ને કેવલ એના સ્વાધ્યાય સિવાય, ભગવાનના સ્મરણ સિવાય અને પોતા સિવાય માણસ ક્યાંય ગયો નથી. અને એટલે એની પત્નીને વિચાર આવે કે હવે તો જા, બહુ બેઠો પોતા પાસે. પત્ની કોણ? એની સુરતા. ઈ કહે છે કે હવે તું બહુ મારી પાસે રહ્યો છો. અહીં તુલસીદાસ ને પણ એની પત્ની એમ કે છે કે હવે મારી પાસે રહેવા દે, ન્યાપ હોય. જે માણસ પોતાની પાસે ખૂબ બેહે છે એ જ પરમાત્મા સુધી પહોંચે છે. મારો કહેવાનો અર્થ એ છે. અને જે પોતા પાસે બેહતો હોય એની અંદર કોઈ દી દ્વેષ ભાવ ન હોય. સુદામાની પાસે શું આવ્યું? આનંદ આવ્યો, બીજાનું હારું જોવાનો આનંદ આવ્યો. સુદામા આપણે વર્ણન છે કે એની પત્નીએ કીધું કે જાવ ને ઓલા પાસે. એટલે એણે શું કીધું કે ભાઈ અમે હારે ભણતા પણ મારથી નાનો છે ઓ કૃષ્ણ. બ્રહ્મને નાનો બનાવીએ કે સો બ્રાહ્મણ. આ તો પછી આપણે રોજ એમ કહે કે આમ કરે, નામ કરો, નામ કરો, તેમ કરો. એક જણો હરાવા બેઠો, હરવણું કરતાં કરતાં ઓલા એક હકાદાન જો ને, હકાદાન કેવું હરાવા ગયો મારા દાદાને. એટલે હરવણું એટલે ક્યાંક વિધિ કરતા હોય ને, ત્યાં ગાલો પાછા 50 રૂપિયા મૂકો, પાછા 2 શ્લોક બોલીને કે હવે 500 રૂપિયા મૂકો. પછી કે હકાદાને, મેં હકાદાને કે મેં કીધું એ કે હું હરાવા બેઠો હોરાવા બેઠો એ નક્કી ન છું. બોલો આજે ઘણું બેઠા હકાદાન કા, એમાં મોઢું થોડુંક એમાં થયું ઘરે હતા. એ કે મારા છોકરા એમ કહેતા થાય પપ્પા મેદાન કરી નાખો ને, થાય બાપા હો વિઘરનું મેદાન કરાવીને ગયા ને, હજી તારે મેદાન કરવું? માયની ક્યાં મેદાનમાં ખોરડા કર્યા. જાદુ બાબા હતો ને બાપુ, જાદુ બાબા તેની ઘેરે મહેમાન આવ્યા, તક પગથાણ ફેરે, તક પગથાણનું પૂછો છો, તાણનું ન પૂછ્યું. એટલે પગથાણ જ તમને દેખાણી એમ. પણ મારે વાત એ બાપુની આપની ખાસ ફરમાય છે એટલે એ ઉપર જ મારે વાત કરવી છે. કે સુદામાના પત્નીએ કીધું કે તમે જાઓ. આમ તો જે ઘરનાનું કીધું માને ને એ રાવણ ન માન્યો. બોલો, રાવણે માની ગયો હોત કે માં જાનકીને આપી ગયો, સાની મનીના ઘીરે બેસી જાઓ, તો હજી રાવણ બેઠો હોત ને આપણે એની હેઠે રાજ કરતા હતા. મોદી ફોદી કોઈ ન આવ્યું. બોલો, એ બધા તો પટા લઈને શિવના, શિવનો એકલો તો શિષ્ય ભાઈ. અને રામ રામ અરે રાવણે શું કામ ડખો કર્યો ખબર છે? કોઈને ખબર નથી, મને એક નથી ખબર છે. લે અમુક વાતની તમને ખબર ન હોય, વાત કરું બાપુ. ઓલી સાખી કઈ છે ગુરુ? નહીં નહીં, એવું નથી કે રૂઠે એવું કંઈક આવે ને. રામ રૂઠે
હરી રૂઠે તો ગુરુ શરણ મેં જા, ભગવાન આપણી ઉપર રૂઠી ગયો હોય પણ ગુરુના શરણે જાય તો મોક્ષ થાય, ફેસલો કરી દે. પણ જો ગુરુ રૂઠે ગત કો નહીં, હરી ન કરે સહાય. એમ તો મને આવડતું હતું બાપુ, મને ઘણું આવડે પણ હું બોલું નહીં. પછી મને એમ થાય કે આપણે શું ખોટું આપણે. એટલે બાપુ સાંભળજો, હવે આપણે ઝીણી ઝીણી જ વાતો કરવી છે. તમને એમ થવું જોઈએ કે માયાબેન આરી ખબર તો છે હો બધી એમ. એટલે હવે તમે જો ઝીણી ઝીણી વાતો કરો, કારણ કે આમાં સંતો બેઠા છે ને એમાં અર્જુનનાથ બાપુ યોગીની પરાકાષ્ઠા. એટલે મને એવો વિચાર આવ્યો કે આ રામની હારે એને બધ શું કામ ભરી, કારણ કે શિવ જેવો ગુરુ કોના બાપની તેવડ કોઈ એનું નામ લઈ શકે. પણ એક દી શિવ પાસે એ બેઠો હતો કે હારું મારે કોના રસાળો કરવો, તે શિવ પાસે બેઠા ને તે શિવ શિવ પાસે રામ રામ એમ કરતા હતા. તાકે જો હવે ગુરુના ગુરુનો સાળો કરું ને તો ગુરુનો કરે સહાય. એટલે એને એને ભક્તિને ક્યાંને પકડું તો ભક્તિને પકડું તો રામ આવે. અને એનો ચોખ્ખો દાખલો કે લંકા હળગતી હતી, હનુમાનજીએ લંકા હળગાવી. હવે આપણને બધાને ખબર છે કે 12 મેઘ એના પાણી ભરતા હતા. બાપુ એક બાણ છોડે ને રાવણ તો 12 મેઘને અહીંયા ખાંગું થવું પડે. એક એક ચણોઠીમાં બળવા ન દે એટલી તાકાત રાવણમાં હતી. પણ એણે એણે શું કર્યું, બળવા જ દીધી લંકા. હું કામ અટારીએ ઊભો ભાઈ જોતો હતો. ક્યારે? કે જ્યારે સીતાજી પાસે રાવણ જાય અને સીતાજીને એમ કહે કે હે સુંદર મુખવાળી સીતા, એકવાર મારું સામું જો તો મંદોદરીથી લઈને આદિ રાણીઓને તારી દાસી કરી નાખું. પણ પછી એણે ધ્યાન કર્યું તો જોયું કે આ તો પડસાયો છે, મૂળ સીતા તો અગ્નિમાં છે. મારો પડસાયો પડતો ને તમે એને એમ પડસાય ને મારી મારીને એમ કહો કે હે માયાભાઈ સામું જો, હે માયાભાઈ સામું જો. મૂળ માયાભાઈ સામું ન જોવે ત્યાં સુધી પડસાયો સામું જોવાનો નથી. એટલે હવે એણે જે સીતાજીને કીધું કે હે સુંદર મુખવાળી સીતા તું એકવાર મારી સામું જો, પછી એને ખબર પડી કે આ તો પડસાયો છે, મૂળ સીતા તો અગ્નિમાં છે, પડસાયો કેમ મારે સામું જોવે. એટલે અગ્નિમાં સહી ખબર પડી ને એમાં રામે હનુમાનજીએ લંકા હળગાવી. એટલે બાપુ અગ્નિમાં જોતો હતો, ક્યાંય જો મારી માં દેખાઈ જાય તો પછી મને રામની કોઈ પરવા નથી. સાહેબ અટારીએ ઉભો ઉભો એ અગ્નિમાં દ્રશ્ય જોતો હતો કે આમાં જો કાંઈ માં જાનકી દેખાઈ જાય, સીતાના દર્શન થઈ જાય અને એક વારી ભક્તિ મારી સામું જોઈ લે. ભજન હોય, ભગવાન હોય, બધું હોય, પણ તમારી અંદરની ભક્તિ ન હોય તો ભગવાન પણ સહાય કરતો નથી. ભૂકા કાઢના મારે વાત કેવળ સુદામાની કરવી છે સાહેબ, કે સાથે ભણ્યા. આપણે ઘણા કહીએ ને રાશિ જોઈને હાલવું, તો નરેન્દ્ર નામના ઘણા આટા મારે, હું બધા વડાપ્રધાન થઈ જાય રાશિ બોલતી હોય તો. જુઓ સુરપંખા ને સબરી બે ની એક જ રાશિ છે. સબરીને રામ મળ્યા, સુરપંખા નાક પણ. હે રામ ને રાવણ બે એક જ એક જ રાશિ ના માણા. રાશિએ મેળ આવતો નથી, પણ આપણી રાહને મોડો બે આપણા ગુરુના હાથમાં હોય ને તો વાળીને ત્યાંથી લઈ જાય ભલા માણા. હા મૂળ મુદ્દો એટલો છે. હા અરે એક 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 જ્યોતિષ હતા ને બાપુ, રાતના નીકળ્યા ને કવામ પીડ્યા, ખડ મોટું થઈ ગયેલું ગીરમાં. આપણા આપણા ગીરમાં જે ભાડિયો કવો હતો તેમાં હરી ગયા હરારદીને, જેમ હરફ હરે એમ. પછી કીધું બચાવો કોક બચાવો, તો એક જણે જઈને બિચારાને બારા કાઢ્યા. બારા કાઢ્યા પછી જ્યોતિષને મોજ આવી ગઈને કીધું કે લાવ તારો હાથ જો, જોઈ લો હું જ્યોતિષ છું. તારી રેખા જોઈને કીધું કે તને શું થાય. બોલો કે તમે હાલે રાખવાની બાપા, કેમ તને કવો ન દેખાડો ને મારી રાશિ દેખાય. પોતે પોતાની રીતે બારા નથી નીકળે, એક તને અમને બારા કાઢવાની કોશિશ કરો છો. સુદામા ભણ્યા છે, સાંદીપની પાસે ભણ્યા છે. અને એના પત્નીએ કીધું કે તમે જાઓ, ત્યારે સુદામાએ કીધું કે હું એની કરતા મોટો છું, મારે કૃષ્ણને ક્યાંક દેવું જોવે. આપણે ભગવાનને કંઈક દેવું જોઈએ ને, આપણે ભગવાન પાસે માગવા જઈએ છીએ, કંઈ દેતા નથી. એટલે જ આપણે કંઈક શ્રીફળ દઈએ અથવા તો કંઈક જે કાંઈ આપણી પાસે હોય વસ્તુ ધરીએ, કારણ કે ભક્ત ભગવાનથી મોટો છે. નાનાને કંઈક દેવું જોવે. અને હંમેશા આપણે આપણે ભગવાનને કાંઈકનું કાંઈક આપણે માગતા હોઈએ છીએ અથવા તો કકળાટ કરતા હોઈએ છીએ. છોકરા ભણતા હોય તો એમ કે મારો છોકરો પાસ થાય બે દીવા કરી, બે દીવામાં તારો બાપ તારા છોકરાનું પેપર દેવા જાય,
એને કીધું તું ઘોડે ચડીને જાય છે એમ, તું ફૂલખણીઓ લઈને ગયો છો હા મોર, પણ જ્યાં દેવાની ભાવના આવે, વાત એટલી જ્યાં દેવાની ભાવના આવે ત્યારે એના પત્નીએ તાંદુલની પોટલી આપે છે, ત્યાં તાંદુલ લેતા જાઓ, એ તાંદુલ બગલમાં દબાવી તાંદુલની પોટલી, અને સુદામાએ જ્યાં દ્વારકાનો પંથ લીધો સાહેબ, હાથમાં લાકડી ઉઘાડા પગ, અને સુદામો કેવો લાગતો હતો, કે નામ સુદામો મિત્ર પ્રભુ નો, એ નામ સુદામો મિત્ર પ્રભુ નો, ધીમે ડગલે જાય છે હરી નગરી ના પંથે રે, પ્રભુ નગરી ના પંથે રે, પથિક હાલ્યો જાય છે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, જો આ મુભાઈ કંટ્રોલ કંટ્રોલ આવે ના, તો હાલ્યો જતો હતો, શું કહેતો હતો ખબર, એ હરે કૃષ્ણ 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 હરે હરે, એ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે હરે, આવશે એ ગોવિંદ ઠાકર હતો તું ઠોઠ, પણ તે દી લખી લખી, એ તો હું તને નો એ આજ હું રે સુદામો તું શામળા, નામ સુદામો પ્રભુ નો ધીમે ડગલે જાય છે, હરી નગરી ના પંથે રે, પ્રભુ નગરી ના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે, પણ બાપુ ઘટના એવી ઘટે, દ્વારકાનો પંથ છે, સુદામાનો દુબળો દેહ છે, અડધા પંથે પહોંચે છે, થાક ખાવા માટે થોડોક થાક લાગ્યો છે, થાક શેનો છે ખબર, અંદર હજી થોડુંક કાંઈક પડ્યું છે એનો થાક છે, પણ ઘટાટો વડલો છે, વડલાના સાયે સુદામા પોતાના પડને આમ લાંબુ કર્યું છે,
પછી તો ઘણા વ્યાખ્યાનકારો એવું કે સુદામાને નિંદર આવી ગઈ. દ્વારકામાં બેઠેલા કૃષ્ણને ખબર પડી, એટલે કૃષ્ણએ પરચો પૂર્યો અને આંખ ખોલી ત્યાં દ્વારકાના ઝાપામાં આ દશામાં છે તે પરસા પૂરે આ તોડવી નાખે ને પછી મળે ઈ કૃષ્ણ સાહેબ. ગીતામાં પોતે એમ કે કર્યા વગર મળતું નથી, કરેલું ફોકટ જતું નથી, તારે કર્મ કરવું જોવે. હવે આ કેનારો માણા હાલ્યા વગર દ્વારકા પોગાડે ખરો? તોડવી નાખે બાબુ આ. પણ આ સુદામાં કઈ રીતે પહોંચ્યા? રામદાસ બાબુ, એ માણસ થાકીને જ્યાં બેઠા છે એમાં વટે માર્ગું જે નીકળ્યા. સાંભળજો, મારે વાત આ કરવી છે એટલે આ પ્રસંગ લીધો છે. સાંભળજો મારા બાપ, કયું તત્વ સુદામાની અંદર હતું કૃષ્ણને દોટ દેવી પડે? એ કેવલ ને કેવલ આ એટલું તત્વ જો આપણામાં આવી જાય તો એને દોટ દેવી પડે. સુદામાં બેઠા છે ભાવેશભાઈ, એમાં વટે માર્ગું નીકળ્યા, વટે માર્ગું વાતો કરતા જતા હતા. જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયો છે ત્યારથી તો એ મારો બાપલ્યો લીલા લહેર છે હો. આ વાત જા સુદામાને કાને અથડાણી, આર્ય ભણેલાની વાત આવી થાય, એ બાપ કરતા દીકરાના વખાણ બાપ સાંભળી જાય ને તોય અંદર છે તો અકળ ઉપડે હો. આ બીજાને સ્વીકારવા એ નાની માના ખેલ નથી, તો ભારે ખમ સદગુરુ માથે બેઠો હોય ને તો મેળ આવે મારા બાપ. હવે આજ સુદામા સાંભળી ગયા કે જ્યારથી દ્વારકાનો રાજા રણછોડરાય થયો છે ત્યારથી તો એ મારો બાપ જો લીલા લહેર છે, તા તો થાક ક્યાં ગયો ખબર ના રહી, અને 32 કરોડ વાળા ઠરડાઈને બેઠા થઈ ગયા. અને મોઢાવાળી શબ્દ નીકળ્યા સુદામાને શું? સબ રે પલટાણા શ્યામલા, અરે નામ સુદામો મિત્ર પ્રભુ નો ધીમે ડગલે જાય છે, હરી નગરી ના પંથે રે, પ્રભુ નગરી ના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે, બ્રાહ્મણ હાલ્યો. દ્વારકા કેમ આવી ગયું સુદામાને બાપુ ખબર ન રહી, અને જા દ્વારકાના દ્વારે ઊભા છે તા તો અહીંયા યાદવો ઊભેલા આડા વાહડા લઈ લે. કીધું કે ભાઈ એ આમ 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 કેમ બાપા? કરે આ બાજુ આવે જી, ક્યાં જવું તારે? કે મારે કૃષ્ણને મળવું છે. ન મળાય એમ મોઢું જોયું પાણીમાં, મજાક કરે છે દ્વારપાલ. હાલ હાલ આમાં એક બાજુ અમારા દ્વારકાધીશ ને તારે મળવું છે ને આ હાલતમાં ક્યાંથી આવે છે? ધ્રુજે છે સુદામ સાહેબ. દ્વારકા પોરબંદર થી દ્વારકા સુધીનો થાક નહોતો લાગ્યો એટલો દ્વારે થાક લાગી ગયો. હાય હાય આવડા મને નહીં મળવા દે. એ ધ્રુજતા હાથે હાથ જોડીને કહે છે કે બાપા પોરબંદર થી આવું છું, મારું નામ સુદામો છે, હું કૃષ્ણનો સખા છું. અરે કોક નામ તો આપો, સુદામો મળવા આવ્યો છે, સખા છું, મિત્ર છું. કીધું બાપુ બાવડે પકડીને તપતબ આવે કે ભૂખ મળી તારી જેવા ને મારો દ્વારકાધીશ મિત્ર કરે. એ તપતબ આવીને આમ જા ઘા કર્યો, સુદામા ઢળી ગયા ભાઈઓ, અંદરથી આહકારો નીકળી ગયો.
ક્યારેક ક્યારેક તો એવું લાગે બાપુ કે યાદવા સ્થળીનો પાયો ન ખાઈ ગયો છે ત્યારે. કોકના આહુડા તમે પડવો છો ને બાપ, પડ્યા પછી સુધામાં થયું હવે આ ઊભો નહીં મને થવા દે. અને છેલ્લી પ્રાર્થના કરે છે કે હે દ્વારપાળો, આ દ્વારપાળોની ભૂલે ભૂલે મારા નારાયણને કેટલી વાર ધરતી ઉપર આવવું પડ્યું છે. પછી જય વિજય લઈ લ્યો કે આ દ્વારકાના દ્વારપાળો લઈ લ્યો. દ્વારપાળોને હાથ જોડીને કહે કે બાપા હવે હું ઉભો થઈ શકો એ મારી પરિસ્થિતિ છે નહીં, અને હું તો નિયમ લઈને બેઠો છું. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે, મારા ખોળિયા માલી પ્રાણ નિકલે. અને હું તો આપ બધાને પણ હું એક વડીલો મિત્રોને કહું છું કે ધંધો એવો કે ભગવાન પાસે એટલું માગજો, નવા વર્ષમાં ગુરુ પાસે એટલું માગજો, સદગુરુ પાસે કે સદગુરુ અમારી પાસે એવા ધંધા કરાવે જે ઘરે પોગીને પથારીમાં પીડ્યા ભેગી નીંદર આવી જાય. અને બાપુ અમે તો એવું માગીએ હવે કે પડ્યા ભેગી જેમ નીંદર આવી જાય અને શરીરને લહેર આવે એમાં ખોળિયામાંથી પ્રાણ નીકળે, ત્યારે જેમ નીંદર આવે એવી રીતે પ્રાણ નીકળે એવી મેં પ્રાર્થના કરીએ સાહેબ. મારો સુદામો એમ કે હું ઊભું થઈ શકું એવી મારી પરિસ્થિતિ નથી, કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળે, મેં મરું તો હરિદ્વાર પર મળું, અને આ તારા દ્વાર પાસે મારા મૃત્યુ થાય એમાં મને કોઈ અતિશય ઓલી નથી. પણ મારો પ્રાણ ગયા પછી મારો દેહ અહીંયા પડ્યો હોય ને પછી તમારો મુરલીધર અહીંથી નીકળે અને પછી કોકને પૂછે કે આ કોણ પડ્યો, તો કમસે કમ એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતો હતો અને નામ સુદામો હતું, એટલું કહો ને તો મને ભરોસો છે મારી લાશ ઉપર મારો બ્રહ્માંડનો ધણી બે આહુડા પાડશે. પણ એક વડો કોઈ દ્વારપાળ બૂઢો દ્વારપાળ બેઠેલો દોટ દીધો, હે છોકરા વાટી જાઓ, ગોર બાપાને બઠાવી આમાં બઠાવીને બેઠો કર્યો, દાદા હું માફી માંગુ આ છોકરાઓ છે બોલી ગયા છે, પણ અત્યારે કૃષ્ણ પરમાત્માને મળવાનો સમય નથી ને, અત્યારે પોતે સ્વયંખંડમાં બેઠા હોય મળવાનો સમય નથી ને એટલે છોકરાઓએ કીધું. પણ સાંભળો દાદા, ચિંતા ન કરતા હવે હું જ આવું છું. સુદામાને દ્વારે બેહાડીને એક દ્વારપાળ જાય છે, અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે, સરકારને પ્રણામ. આવો દ્વારપાળ, કેમ અત્યારે? માલિક માફ કરજો, આપને કોક મળવા આવ્યું છે. ઓ કોણ છે ભાઈ? પ્રભુ ઉઘાડા પગ છે એ માણસના, બોલે તો દાઢી ડગમગે છે, સાંભળીમાં કડકસલી પડી ગઈ છે, એક જ કછોટો પહેર્યો છે એમાં એ કાણા છે, ભાંગલ લાકડીનો ટેકો છે. ઓ દ્વારપાળ, મારા દ્વારકાની નગરીમાં ઋષિ અને બ્રાહ્મણોને અટકાવવાનો કોઈનો અધિકાર નથી. આજ કોણે અટકાવ્યો છે આલે? કે પ્રભુ દરહણ આવવા લાગ્યા ને એટલે અટકાવ્યો. ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. અને કાન સમક્યા કૃષ્ણ લાવ. ઓ પ્રભુ પોરબંદર થી આવે છે, તમારી મિત્રતાનો દાવો કરે. અને ગોવિંદ ઉતાવળો થાય છે ભાઈઓ, ગાંડા ઝટકે એનું નામ હું છે શ્રીદામો. તનામ રે સુણીને વાલો એજી એવું સુદામાજી એજ કૃષ્ણ પ્રભુજીને કહે છે રે ભાઈ બંધી મારી
માથા ઉપલી મોરપિત ઉડી ગયું, ખંભા ઉપલી પીતાંબર પડી ગયું, ઉઘાડા પગે ગોવિંદ દોડ્યો જાય. સુદામા સુદામા, દ્વારકાને આ રૂપક કોઈ દી જોવા નહોતું મળ્યું. સાહેબ કોણ એવું આવ્યું? દ્વારે પેલા સુદામાને બસ ભરી ગયો. ગોવિંદ, કૃષ્ણ તું મારા બાપ, મારે એમ હતું બે જણાને મોકલશે કે લેતા આવો, પણ તું આવો અવઘાડા પગે દોડીને આવ્યો. અરે હાલ સુદામા, હાલ ક્યાં હતો મારા બાપ અત્યાર સુધી? કહેવા ગયો સાહેબ, પોતાના સિંહાસન ઉપર બેહાડી દીધો, પગ પહે ગોવિંદ બેઠો છે. હાકલ ઉમળ્યો મારવા, સત્ય ભામા રુક્ષ્મણી ક્યાં છો? બધાય મારો સખા આવ્યો, મારો મિત્ર આવ્યો. એ બાયું, હોલાના થાળ લાવો, ગોમતીના નીર લાવો, આજ મારે મારા સુદામાના પગ ધોવા છે. હાથ પગ છોડે એની અષ્ટપટવા. તમે કલ્પના તો કરો સાહેબ, એવો મહેમાન આવ્યો હોય તો કોક એમ કે ભાઈ બૈરાવ રૂમમાં બેસજો, અને આજ કૃષ્ણ એમ કે આઠે બારીઓ નીકળો, તમારા ભાગમાં હોય તો આજ મારો મિત્ર આવ્યો છે. રુક્ષ્મણી રેડે ઉના પાણી, પ્રભુજી પખાળે એના પાવલા. ભાઈ ભાઈ સાહેબ, અખિલ બ્રહ્માંડ નો માલિક જેના પગ ધોતો હશે. ગોવિંદ આવું ન કરો બાપ. સુદામા, એ કૃષ્ણ હું આને લાયક નથી. તેથી કૃષ્ણ કહેતો હોય કે તું કેવડો છે તો અમને ખબર હોય, તને ન ખબર હોય. સુદામા પછી તો પીળા પીતાંબર પહેરાવ્યા છો સાહેબ, અણહારું બદલી ગઈ. આમાં કોણ કૃષ્ણ ને કોણ સુદામો એ ખબર ન પડે. આનું નામ મિત્ર સાહેબ. ઓલી તાંદુલ ની પોટલી હતાડે, પછી થોડાક દિવસ થયા ને, પણ આ પોટલી હતાડે કૃષ્ણ સુદામા. કહો આને મારે, અને કેમ આ તાંદુલ દેવા? ઘણા એમ કહે છે કે હોનાની દ્વારકા જોઈને અહોહો સાહેબી જોઈ એટલે સુદામાને એમ થયું કે આમાં તાંદુલ ની હું વેલ્યુ. એમ નહીં, કૃષ્ણનું સુખ જોયું ને તેમ છું કરે રે પાછો મારે ને ગોકુળનું ના બધો આગળ તાંદુલ જોહે તો તરત જશોદાનો નેહડો યાદ આવશે. મારે ગોવિંદને પાછો ક્યાં એ કલ્પનામાં નાખવો છે? પણ કૃષ્ણને થયું કે હજી હતાડે, હજી ગાંઠ છૂટતી ન થાની. હું અત્ર સર્વસ્ત્ર છું ને આને હજી એટલે કીધું કે સુદામા આપણે ખબર આ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા, અરે પ્રભુ એ તો યાદ જ હોય ને. એટલે કૃષ્ણ કીધું પ્રભુ પ્રભુ હોદણો થામાં હું તને મોટો ભાઈ મોટો બાપુ કહું છું, તું પાછું મીઠી હવાણી કરી બે. પછી આપણે ઋષિ પત્નીએ
જંગલમાં આપણને લાકડા લેવા મોકલ્યા, યાદ છે? હા, તને ખબર તારા ભાગના મારા ભાગના બે ચણા મેં તને આપ્યા હતા તક, હા. પછી ઓલો વરસાદ આવ્યો એ તને ખબર છે તક, હા. હું ઓલા ઝાડના થાડાડો રહી ગયો ને તું ટગલી ડાળે ચણા લઈને એકલો એકલો કકડાવતો હતો, હવે તો ભૂલો થઈને બારા ગાઢ ભલા માણા એમ કરીને જાય કહેવાય કે બગલમાં લઈ પોતલી લીધી હો. જેવી રીતે સુદામા આવ્યા અને જેમ થાળ મગાવ્યો એ જ રીતે પાછા કૃષ્ણ મળ્યા થાળ મગાવવા, અને રૂક્ષ્મણી સત્યભામા બધા થાળ લઈને આવ્યા. એ હોનાના થાળમાં આ તાંદુળની પોટલી મૂકી ભાઈ, અને જેમ જેમ કૃષ્ણ પોટલીની બાપુ ગાંઠિયું છોડતો હતો ને એમ સુદામાના દારિદ્ર્યના ભૂકા નીકળતા હતા. અને એક બુકડો બીજો બુકડો અને ત્રણ બુકડા સુદામાએ કૃષ્ણએ માર્યા ને તો સુદામાને રીધિ સીધી ખડી કરી દીધી હતી. અને એટલો બધો પોરહમાં હતો અંબાઈ કે જો સોથો બુકડો મારી જાય ને તો રાણીઓ હતી દ્વારકા દઈ દેવાનો હતો, એટલો પોરહમાં હતો. રૂક્ષ્મણી હોશિયાર મૂળ મોવાના ને, એને કૃષ્ણનું બાવડું પકડ્યું, ગોપ્યું જે રાણી હતી ને એને કીધું પકડો તમારા ડોહાને નકર આગળ હાવ નવરિયું થઈ જાઓ. કૃષ્ણનું બાવડું પકડે છે. આમ ઘરે નવરા બેઠા હો ને ત્યારે આવા પુસ્તકો લઈને ઘરની વચ્ચે વાંચજો યાર. ઘરે બેઠા હોય ને સિરિયલનું દીકરું ન થવું. હા, દુઃખ થાય ક્યારેક ક્યારેક, અમુક પ્રસંગ લઈને અમુક શબ્દ આવે ત્યારે ઓડિયોસ દાંત કાઢે બીજી રીતે, આવું થયું હોય વાંચો તો ખબર પડે ને. હા, કૃષ્ણ હવનનું ઢીગલું હતું, એમાંય મહાભારતનો પ્રસંગ હોય અને એમાંય ભીષ્મ દાદાને બાણ સંયા મળી. મહાભારત હું કામ ન રાખું, ઘરમાં એનું કારણ આ હતું કે એ કૃષ્ણની ને દાદા ભીષ્મની જ્યારે મજાકની વાતો છે એમાં લખેલી છે ને એ જાહેરમાં વાંચી નો એકો. આવું આવું કૃષ્ણએ પૂછેલું છે કે પાછો દાંત કરતાં કરતાં કૃષ્ણ એમ કે હું નથી કહેતો આ તમારો દીકરો અર્જુન પૂછે છે. ત્રણેય બેહતા હશે બાપુ, કેવી ઘટના થતી. એક પૂર્ણ બ્રહ્મચારી દાદો ભીષ્મ, એક પૂર્ણ પરસોત્તમ એટલે કૃષ્ણ, અને એક પૂર્ણ પુરુષ એટલે અર્જુન. આ પૂર્ણ તને આરે પહોંચેલા એ ત્રણે આખી આખી રાત બેઠા બેઠા, 6 મહિના બીજું કામ જ નહોતું, દાદો બાણ ઉપર હતો અને આખી રાત બેઠા બેઠા હવાનું કરે. અને એની અંદર જે મજાકુ આવેલી છે ને ઝીણી ઝીણી, અદભુત જ્ઞાનની વાતો થઈ. પણ એમાં ક્યારેક હળવા થવા માટે કૃષ્ણ હળુક દિન ફળક દિન દાદા ભીષ્મને પૂછે, અને દાદો બાણ પથરીઓ પીળ્યો પીળ્યો દાંત કાઢતો છે, તમે કલ્પના તો કરો કેવું રૂપક થતું હશે યાર. એટલે રાણીએ કીધું હાથ પકડે, ઓલે સજીવ રૂક્ષ્મણીએ કીધું પકડો ડોહા, ના પકડો ને કરે આ દાનું ગાવો પકડે પિયર ભેગ્યું કરશે ડોહો. આઠે રાણીઓ કહે છે પ્રભુ એટલા તાંદુલ અમારે હાટું રહેવા ગયો. ઘણું સુદામા રોકાણા, પછી સુદામાને અચાનક બાળકો યાદ આવ્યા કે હું અહીંયા લહેર કરું છું, છોકરા રાડાને તાપે વાળું કરે અહીંયા. રાડાને તાપે વાળું જેને કર્યા હોય એને જ આ ખબર હોય હો. હા, રાડાને તાપે વાળું બાપુ, વાડીએ ભાત આવે વાળું આવે ને હાજે, તેથી દીવું કેવું લાઇટું કેવી, પછી રાડાનો ભડકો કરી એ ભડકાને અંધવાળે અંધવાળે ખાઈ લેવાનું. કઢી બઢીનું પણ ઓલું તૂટી ગયું હોય તો તરત ધોઈનો કુંડું કરી નાખવાનું લઈ જાય, કઢિયાની અંદર પડી રહી વળી એમાં પછી સાસ સાસ વહી જાય ને, એ વાત એ જે એ આખો જે ફિલ્ટર થતું એ તો એ ફિલ્ટરિંગ જેને ખાધું હોય ને ખબર. અમુક વસ્તુના વર્ણન ન જો, આટીયા સાયકલ આખી હોય, પેન્ડલ ન હોય ને એકલી ધરી હોય, અને એમાં પગ હેર્યો હોય ને ઓલી ધરી જે પગની ઘૂંટીએ જે તડાકો છો હોય એ તો જેને તડાકો છો હોય એને જ ખબર પડે, બાકી આના વર્ણન થાય નહીં કાંઈ. કેવું છે બધું યાર. એટલે સુદામાને થયું કે આવો છોકરા ન્યા હાવ તળાલા ના અહીંયા બંદો હાવ. પછી એક દી કહે છે ગોવિંદ, હા સુદામા હું જાઉં. કૃષ્ણ મલકાય છે દાંત કાઢ, સુદામા બોલ્યા નથી, સુદામામાં દાંત કાઢે. પછી કે જવું છે સુદામા, કૃષ્ણએ વિચાર કર્યો કે આનો જીવ ત્યાં પહોંચ્યો છે, હવે આને રાખું તો ખોળ્યું છે ખાલી.
સુદામાન જવું છે, હાલો વળા બાબુ. સુદામાન છું કે આ તો કોઈ રીત છે આની, તેણે કરતું નથી ખોટું ખોટું. સુદામાન જાવે ને વાંધો નહીં, પણ આ જે ઓલા તમે પહેરીને આવ્યા હતા ને એ જે અહીંયા પીડ્યા છે ખૂણામાં, ખોખોળિયું ખાઈ લ્યો, આ કાઢ નાખો અને તમે જે લાવ્યા થાય પહેરી લ્યો. જાય છે ત્યારે આ બધાય વાઘા મારા નાથે આપેલા છે, જેણે જેણે જેવા જેવા પહેર્યા એવા, એ તરત કે જે પહેરીને આવ્યા છે ને એ જ પહેરી લ્યો. આર્ય આવવાના નથી, કલાકારી આર્ય નહીં આવે, મિનિસ્ટ્રી આર્ય નહીં આવે, નેતાગીરી આર્ય નહીં આવે. પછી તો એટલું જ કહેવાય કે નનામી નીકળી. વડાપ્રધાન ગુજરી જાય તો એમ કે હું કઈ બીજું નામ નનામી જ કહેવી પડે, બટ જેનું નામ જ ન હોય. એટલે સુદામાને કીધું તમારા હતા એ પહેરી લ્યો. એટલે સુદામાને છું કે હારો મોટા માણસ લોભિયા બહુ હોય, એ વાત થાય છે. કૃષ્ણ બધી રીતે હારો, પણ હાવ હાવ હજી ન ખબર પડે. ભલે આવે લુગડી આવી હોય તો ઘરમાં શું હોય યાર, પણ માગ્યું નહીં હો. એટલે કીધું કે તારે પહેરી લીધો તો કે હવે બરાબર હો સુદામા, હવે હાલો હાલો હું વળાવ આવું. રહેવા દે નહીં કૃષ્ણ, અરે નહીં રહેવા દેવાય. મિત્રોને સાથે લીધા છે હો સાહેબ, ઓધવને સાથે લીધા છે. ઈ કાગ કે ઘણા દીવી જા, વાલા તારી બાંસરી એ બોલે ને નો ડોલે રે કામણ ગારી, બાંસરી રે રે દી કાગ કે ઘણા દીવી જા, રજા માગવી પ્રે રે મોરારી ની પાહે, કાંઈ નામ માગ્યું રે ધન ધન એની, ધારણા રે રે ગીજી બીજા મિત્રો છે સાથે, અને ધીરે ધીરે વાતો કરતા કરતા પોરબંદર નો હિમાળો કેમ આવી ગયો ખબર ન રહી, અને પોરબંદર નો હિમાળો દેખાણો. ગોવિંદ, હા સુદામા, હવે આગળ એક ડગલું ભરતો તને સુદામાના સોગંદ છે. મારા બાપ, આ મારો પોરબંદર દેખાય, બે વળી વળીને ભેટે છે. આવજો સુદામા,
આવતો રહેજો હો બાપ. હા કૃષ્ણ હું આવીશ, પણ એક દી તમે આવો ગોવિંદ, કોક દી મારી ઝૂંપડી આવજો. કૃષ્ણ કે હા ઝૂંપડી તો ત્યાં જા પછી ખબર પડે. હા હું આવીશ, હું આવીશ હો. એમ કરી અને સુદામા જ્યાં મળીનામાં હાલતા થયા બાપુ, જેમ જેમ સુદામા હલ્યા જાય, કૃષ્ણ મટકું નથી મારતો. આજ આખું દિવસ આંખમાં લઈ ડળાક 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 આહુડા નીકળે છે. ઓલી બાજુ હે કૃષ્ણ, હે કૃષ્ણ, આ બાજુ હે સુદામા, હે સુદામા, આવજો સુદામા. છેલ્લે એમ કહેવાય કે દેખાતો જ્યાં બંધ થાય છે ત્યારે સુદામો પાછું વાળું ફરી ઊંચો હાથ કરે છે. કૃષ્ણ પાંભળી ઊંચી કરે છે, સુદામા આવજો, આવજે મારા બાપ. એમ કરીને આહું લૂસતા લૂસતા કૃષ્ણ જ્યાં દ્વારકા બાજુ ફરે છે, કોઈ બોલતું નથી, મૂંગા મૂંગા હાલ્યા જાય. પણ કૃષ્ણની હાલત જોઈ ઓધવથી ન રહેવાનું. ગોવિંદ હા વધવ, વધવ કે હું સમજુ છું ગોવિંદ, તમારા સખા છે સુદામા, આવું ન કરાયો, શું કર્યું વધવ મેં, તમારી પાસે રથ અને ઘોડાની ગોવિંદ ક્યાં તાણ હતી, એખાદો રથડો મોકલ્યો હોત તો સુદામાને ન મૂક્યા હોત પોરબંદર. હા વધવ, હું કૃષ્ણ ધારતને પાલખીમાં બેહાડીને સુદામાને પોરબંદરમાં મૂક્યા હોત, પણ આજ હું સુદામાને પાલખીમાં નથી બેસાડતો અને ધરતી ઉપર હકારું છું. એનું કારણ એટલું વધવ, આ એવડો પવિત્ર બ્રાહ્મણ છે કે મારી જેટલી ધરતીમાં એના પગ ભૂકે ને એ ધરતી મારી પવિત્ર થતી જાય, એટલે હું આને હકાવું છું. હા ગોવિંદ બરાબર છે. બીજું એક પૂછું ગોવિંદ, ખોટું ને લાગે તો અમને ખબર છે, ત્યાં ત્યાં બધું પહોંચાડી દીધું છે, તો ખાલી એને એટલું તો કીધું હોત કે સુદામા રોકાવ હોય તો રોકાવ, મેં ત્યાં બધું પોગાડી દીધું, તો એને માનસિક શાંતિ તો થાત. ફરી વાર કૃષ્ણ રોઈ પડ્યા, કોધવ એ માણસ મારી પાસે માગીનો એક તો હોય તો હું દાતાર કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે ભલામાં. પછી તો બાપુ બન્યું એવું કે એકવાર કૃષ્ણએ ફોન કર્યો, આવું પશું નથી લખેલો ભાઈ, આવું પછી બધું ન કોઈ લખ્યું હોય, પછી થોડું ઘણું તમારે મારું હાસું માનવું પડે. છોકરાએ ફોન ઉપાડ્યો, સુદામાન છોકરાએ ક્યાંક હોય જ નાની આખડી ગળવું કરવા માટે, સાહેબ અમારું નીકળવું કેમ પાછું બહાર, એટલે થોડુંક એવું કરવું પડે. આપણી ચાલી પરિસ્થિતિ કેવી છે, રહેવું પાણીમાં ને પાછું કોરું રહેવાનું, અઘરું થાય છે રહેવું કોલસાની ખાડીમાં, પાછું કાળું નહીં થવાનું. માણા તો પછી ડબલા નાખે ઓઇલ ના માથે, એને એ જાણે નહીં, મારો ના જ જાણે. સુદામા ન્યા પહોંચી ગયા ને બાપુ, ન્યા પોરબંદર, તો જા એની ઝૂંપડી હતી ને ન્યા મોટો મહેલ. સુદામા બિચારા બહુ રેડ્યા, બહુ બાપુ હાય હાય હાય, હું થોડાક દી બહાર ગયો ને જાતો આ મારા મારું ઝૂંપડું હટાવીને કોઈક મોટા માણસે અહીંયા મહેલ બનાવી નાખ્યો, જ્યાં મારી ગાઉ બાંધી હતી બે, ત્યાં તો હાથી ઝૂલે છે. અરે રે મારા છોકરાઓ ક્યાં ગયા, છેલ્લે તો એટલો આ કર આડી કરતા તો ન ગયો હોત તો સારું. અદ્રશ્યમાં કૃષ્ણ હસે છે, વાહ સુદામા. અને અટારીએ બેઠેલા ગોરાણી જોઈ ગયા, ભૂદેવ આમ જોયો, બેંગોલી હાડીમાં ગોરાણી સાહેબ, ગોરાણી
હા ન્યા શું કરો છો તમે? કોકની હવેલીમાં શું કરો? કોકની નથી, આપણી છે. આય ભૈયા આવો તો છોકરા ગુલો કે ટાઈ બાંધેલી પપ્પા એકચ્યુઅલી આયલી ચાલો અંગ્રેજી મીડિયા બોલવા ચાલો. જોવે છે સુદામા ગોવિંદ અવડું મોટું કર્યું તે મને કીધું નહીં, શું કહું તને? છોકરાઓને બધા દ્વારકા જાય છે, હવે તો ઘરના વાહન છોકરા ગોરાણીમાં સુદામાન પછી તો કાને થાય ને કે અમારે કૃષ્ણને જોવો છે, અમને તો લઈ જાઓ. એ મારા બાપુ એ કહું, એકવાર સુદામા દ્વારકા ગયો અને ઝૂંપડી હતી ત્યાં મેલ થઈ ગયો, આપણે હાથે હાથે વાર ગયા સાહેબ, સાજા નથી બેઠલા સાજા. કેવી ધાન્યતે જાતા આવીશું, મને તો એ થાય છે. મહારાજ પરીક્ષિત એક વાર ભાગવત સાંભળે મોક્ષ મળે, હાચી હાચી વાર સાંભળીને બેઠા ફેર ન પીડ્યો. અઘરું છે આ બધું. પછી આ તો પછી ગોરાણીને વહેન કર્યું, બાપુ અમારે જાવું છે, અમારે રૂખમણીને ન મળવું હોય, તમે એકલા એકલા જી આવ્યા ત્યાં પછી તો બધું આવ્યા પછી બધું આવું આવે. હ એ ઘરમાં ભૂખ હતી ને તેથી એકે ભાઈ નોખા નહોતા થતા, ખાવા જેવડું છે તો હવે અમારું નોખું થવું પડે. આ બધું આ કામ પૈસો હોય ને કા પ્રેમ હોય, બે ભેગું ન હોય ને બે ભેગું હોય ત્યારે માનવાનો સદગુરુની કૃપા. પૈસો ને પ્રેમ બે ભેગું થાય કોઈ દી, કૃપા હોય તો થાય, બાકી તો વળ સિવાય કાંઈ આવતું જ નથી બાબુ. સાધુડા નહોતો હળગી જાત આપણે, કોઈ તમને લાગે પાણે પાણે મરી જાત બાથી બાથી નામ. આપણા કેટલા જ્ઞાનીના પેટના છે એ બધી ખબર, એટલે આવું રેકોર્ડિંગ ન કરતો બધું. આ તો ઘરનો ડાયરો છે એટલે બોલું છું. હો બેટા હો ને બાબો સુદામાં પગ્યા એ તો કરું, બીજી વાત જવા ગયા પછી એ ન્યા ગયા ને બાપુ. તા તો પછી તો ફોનમાં વાત થઈ ગયેલી કે સુદામાન બધા આવે છે, એટલે આ દ્વારપાળો પેલો કોઈ નહીં, કૃષ્ણ ને આમ જો આઠે રાણીઓ દ્વારે ઉભેલા આઠ રાણીઓ એક ને, તો એક એક રાણી ને કેટલા છોકરા હતા ખબર છે કોઈ? અરે બાપુ ખૂબ દયા, નાનું કુટુંબ સુખી કુટુંબ. ઠાકર નો જે ઠાઠ હતો બાપુ, આમ ઠાકર બેઠેલો પણ આમ લુંબો ધુંબો, આવા શીફળા જેવા છોકરા. અને પછી તો સુદામા નહીં કૃપા ભાઈ છોકરાઓની, એ તમને કહું છોકરે છોકરાઓ મળ્યા ને ગોરાણીમાં આવી રહ્યા, ઓલી આઠે રાણીઓ મળીને અહીંયા સુદામાન બધા મળ્યા ને એ વળી દાંત કાઢતા કાઢતા બધા ઘેરે ગયા ને, ઘેરે ગયા પછી વળી છોકરા દરિયાના પટમાં રમવા ગયા ને, અને આ ગોરાણીમાં ને બીજું એ પછી વળી બીજા રૂમમાં બેઠ્યું, અને અહીંયા સુદામાન કૃષ્ણ હિંડોળા ખાટે ઈચકે પાછા વાતવે સુડ્યા. સુદામાએ કીધું ગોવિંદ કે હા આ બધા એમ કે કૃષ્ણની લીલા નરાળી છે કે નિરાલી છે, એકદમ અલગ છે, તો તારી લીલા દેખાડની. કૃષ્ણને થયું કે ત્યાં મેલ ઊભો થઈ ગયો, એમાં કંઈ ખબર ન પડી ગયા ને, હજી આને લીલું જોવું, આથી લીલું મારે કરવું કેટલું? એટલે કૃષ્ણએ કીધું કે રામલીલા જોયા, તેથી રામલીલા હોય જ ને, ખોટું થોડું છે. ગોવિંદ લીલા જોવી છે ભાઈ, એ ન કરાય કાંઈ સુદામા, ભેગા બેઠા છે ઘણું છે. હવે તમે મને ઘરે મળવા આવો ને પછી એમ કહો કે તારો ડાયરો સંભળાય કે યોગ્ય છે યાર, સીડી લઈ જાઓ ને, 3.5 લાખમાં માયા એને લઈ આવો, એની કરતાં 35-35 રૂપિયાની પસા સીડી લઈ આવો ને, ખૂટે જ નહીં યાર. પણ તોય લાઈવ ઈ લાઈવ છે ને, સીડી જોવું ને એ તો નળનું પાણી છે, અને લાઈવ આ સંતવાળીને સાંભળવાની સીધો ગંગાનો ધોધ છે ભલામણ, એમાં કાંઈ એટલે એટલો ફેર પડે. નહીતર હવે આ માથામાં ટકો હોય ને હા જોવે કોણ આપણી સામું, જોવા ગમે કોઈ માણસો ને તો એ માણસ સાંભળે, આ કૃપા કહેવાય. કાંઈ
કૃષ્ણ બહુ સમજાવે છે બાપુ, નીકળાતું નથી બાપુ દ્વારકા માલી પાછો, એટલે હું પાછો ઘડી કાંઈ વહી આવું પાછો તરત, પ્રોગ્રામ તો દેવો કે નહીં એમ, એટલે લીલા નથી જોવી કે ના 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 કાંઈક કરો ને, ત્યાં ના ના એવું કાંઈ નથી કરવું, પણ હા પેલો સુદામા આપણે ખબર છે હારે ભણતા તેથી હારે નદીમાં નાતા, એ પછી કોઈથી હારે નાયા નથી, તો હાલને આ ગોમતીમ નાહવા જાય, હા પ્રભુ એવું કરી વાત ફેરવી કૃષ્ણ, યો હવે જોજો હું છું એ રુક્ષ્મણે કે હા આ તમે રસોઈ કરો ને, તો હું ને સુદામા બે ગોમતીમાં સ્નાન કરીને આવી, એમ કહીને ગોમતીને ઘાટે ગયા બે બેઠા અને કીધું કે સુદામા કે હા આપણે ઓલું ડૂબકીદાર રમતા યાદ, કોણ વધારે પાણીમાં વધારે ટકાય, કે હા હાલને આ જ રમીએ, તક તો લે ગોવિંદ તું ડૂબકી માર પહેલાં, એટલે કૃષ્ણ આપણે ઉભલી ખાય ને, ઉભલી ખાધી હો બાપુ ગમદેન, પણ તરત મારો બાપ બારો એ કે સુદામા હવે ઉંમર થઈ ગયો હવે ન ટકીએ કાંઈ, હવે ન લે જોઈ સુદામા તું મારી જોઈ, અને સુદામા પલોઠીઓ ખાધો, જેવા સુદામાએ ડૂબકી મારી મારા નાથે બાપુ લીલા ચાલુ કરી, એ પાણી તો આ જાળી તો દરિયો આઘો નથી, આમ જાય તો દરિયો આવી જાય, પણ એમ ન થયું દરિયામાંથી એવો લોઢની ઝપાટ નીકળી, સુદામાને ઊંધા ઉપાડ્યા હમણાં, એટલું પાણી ઝપટ આવી અને સુદામા તણાણા રાડ્યું નાખતા જાય, ગોવિંદ ગોવિંદ ગોવિંદ, કહો હવે જો તું લીલા બંદાની, અને એવા તણાણા એટલા બધા દૂર સુધી એમ કહેવાય કે તણાય છે, અને એમાં સુદામા બારા નીકળ્યા તો અજાણી નગરી, નદીને કાંઠે અજાણી નગરી, અને જા નગરીના દ્વાર પાસે ગયા તો કડાક દિન દ્વાર ખુલ્યા, અને સીધો હાથી બહાર આવ્યો, અને હાથીએ સુદામા માથે કળટ ઉડ્યો, તા તો નોબત્યું મળી વાગવા, ખારું ક્યુ મળી ઉડવા, મહારાજાને ઘણી ખમા, સુદામા કે શું ભાઈ, ઓલા કે ભાઈ અમારા ગામના રાજા મરી ગયા હતા, વાહે કઈ વહ બહ હતો નહીં, જ્યોતિષે કીધેલું કે આ તૈથને આ વારને દી નદી માલી જે નમાણા બા નાઈન બારો નીકળે દ્વારે પેલો ઊભો હોય એ જેની માથે હાથી કળ ઢોળે એ તમારો રાજા, એટલે તમે અમારા રાજા છો, હા તો જનોય બનો હરકે ચવાલ જ નથી ને તો ચાલો એ કે સુદામાને બેહાડ્યા ગાદીએ, હાથ કવાના પાણીથી અભિષેક થયા, હા પંચામૃત સારાણમ સમરભ્યામી શુદ્ધમ સારાણમ સમરભ્યામી અક્ષતમ સમરપ્યામી, હા અને રાજ તિલકની નોબતી વાગી, રાજાનો મુગટ પહેરાણો, સૈન પણ એટલું લે તમને કહું, પછી તો સુદામાની રાજધાની એવી જામી બાપુ કે આજુબાજુના કયક રાજ્યોને જીતી લીધા, દશે દિશામાં સુદામાનો ડંકો મળ્યો વાગવા, અને હારી હારી જગ્યાએ બાપુ માગા મળ્યા આવવા, 11 રાણીને તો પૈણ્યો, કેટલા વર્ષ થઈ ગયા છે બોલો, આપણે તો કાંઈ એમાં હાથગણના કરવા નથી, 11 ની 12 કહી તો આપણા બાપનું શું જાય એમાં, હે આપણે તો ક્યાંય કાંઈ દાપો સુકવવાનું હતું નહીં ક્યાંય, હે સુદામા જાદા પણ એ જ મજા, એટલી રાણીઓ ને એક એક રાણીને બાપુ વીહ વીહ દીકરાઓ, ઘવડો પરિવાર થયો, કારણ કે વિવિધ દીકરા આપણે જબલા લઈને જવું નહીં ક્યાંય, ખોટા ઓછા કેવા કોઈના, પણ ટૂંકમાં વાત એટલી કે એવડો મોટો પરિવાર થઈ ગયો, અને એ તમને કહું કાંઈ કેટલા વર્ષો વ્યાઈ ગયા, એટલી રાણીઓને પીણ્યા હોય એટલા દીકરા થયા હોય, સમય તો વ્યો જાય ને, એમાં એના જે મેન રાણી હતા ને માનીતા એ ગુજરી ગયા, અને એ જે નદીમાંથી નીકળ્યા હતા એ જ નદીના પટમાં છીતા ખડકાણી, પણ બે, એક રાણીની એક રાજાની, અને બરોબર ન્યાય આવ્યા, એટલે સેનાપતિએ કીધું ભાગ ન પાવે પકડ લો, સુદામાની ફરતા દોઢો ભાલા, સુદામા કે ભાઈ આ શું છે ભાઈ, એટલે આ શું છે હું કે છોડો લાકડા ખીડકીની માથે છોડો, ન્યા ભાઈ મારે શું કામ છોડવું જોઈએ, છોડવું જોઈએ અજ્ઞાતી થાય રાજ કરતા હતા, હું બાપુજીનું હતું, પણ ચોખવટ તો કરો, ચોખવટ એટલી કે બીજા રજવાડામાં રાજા ગુજરી જાય તો રાણીને સતી થવું પડે, કે હા એવું હોય, કારણ કે અહીંયા ઊંધું છે, રાણી ગુજરી જાય તો રાજાને આયર વાયર બળવું પડે, કે ભાઈ એવી બોલી નથી હોય, હું જો ભાઈ બ્રાહ્મણ છો તીએ ખબર પડી, એટલે હું બ્રાહ્મણ સુખમાં સમીરન ના કયો, પછી કે હે ગોવિંદ
જોવી લીલા આણ તમને કોઈ પછી તો કઈ જવા દે બોલા ફ્લોઠી વાળીને બેઠા હો લાકડા ઉપર સુદામાં સોઈટલી ઊભી થઈ ગયા ટાવર પકડાઈ દીધો બેટરી ફૂલ બેલેન્સ ફૂલ પણ ટાવર ની કવરેજ નહીં કવરેજ માં રહેજો ભાઈ પછી અહીંયા જ અગ્નિનો કાકડો મૂક્યો રા મહારાણી પાસે પછી એક કાકડો સુદામા પાસે મૂક્યો લાકડા મળ્યા વરાળ મળી બાપુ આવો આવો સુદામાને જો હામે પાણીનો ગુનો નદી જતી જે નદીમાં નીકળે એ જ નદી તો સુદામાએ વિચાર કર્યો બળીને મરવું એની કરતાં પાણીમાં બુડીને મરવું એ થોડુંક સારું લાગે હો અને જે સુદામાએ સલાંગ મારી ઇતિહાસ તપાસી લેવાની જોઈ બાપુ બે જણાએ સલાંગ મારી અત્યાર સુધી એક હનુમાનજીએ લંકામાં જતી વખતે જે સલાંગ મારીને જ્યાં ડુંગરાની દિશા થઈ એવી સુદામાએ સલાંગ મારી આ લાકડાની દિશા થયો લાકડા નદીમાં ખૂતી ગયો અને લાકડા બધા ઓલા સૈનિકોની માથે આમ પગની જેમ ઠપાટ લાગીને અને સુદામાં આમ જેમ પિતળીઓ દેડકો જાય એમ સીધા પાણી આ તો આ ગુનો ન કરું આમ ધૂકો ખાઈને તમને કે આમ સુદામાં ગયા હવે આપણે પ્રોગ્રામ કરો ને પણ કે સ્વિમિંગ પુલ હોવો જોઈએ હા આપણે કોઈ પૂછે કેમ ગયા તો આમ એમ અનુભવ કરીને દેખ આપણે જોયું હોય કહેવાય ને આપણે જે જોયું એ રીતે કહું તમને કેવી અમારી માટે કલ્પના કરી રહ્યા છો એ કે તમે પાછા બારાનો નીકળ્યો તમે પ્રોગ્રામ વગીને રહી ને તમારે તો પ્રોગ્રામ પૂરતું જશે ને અને પછી સુદામા મળ્યા પાણી ખાપા સૈનિકો વાહન દોઢ દીધી પકડો પકડો લાદ થાય ને સુદામા મળ્યા પાણી અંદર પાણીમાં પાણીમાં ખાપાઓ એટલું પાણી ખાઈપ્યું એટલું પાણી ખાઈપ્યું ભાઈ અને પછી તો પાણીમાં કેટલી ઘડી રહેવું બાપુ જામ સુદામા બહાર નીકળ્યા ત્યાં તો ગોમતીનો ઘાટ ને કૃષ્ણ બેઠેલો એલા સુદામા બહુ તો ટક્યો સુદામા કે હું આ બધું સુદામા હા ગોવિંદ હા ગોપાલ શું થયું કઈ નહી કૃષ્ણ તું અહીંયા નહીં બેઠો તો અહીંયા નહીં બેઠો ને ક્યાં આગળ મેં પેલા ડૂબકી મારી પછી ત્યાં ડૂબકી મારી તો હાલો કૃષ્ણ બીજું હું કે પણ આ ભીના કપડા તો કપડા તો પેલા એ બધું એ રસ્તે હું કાયદા સુદામાં હાલ્યા જાય તોય પાસુવાળું જોતા જાય હજી ઓલા સૈનિક નથી આવતા એટલું નહીં સાહેબ અટારીએ બેઠા પાછા હિંડોળે હિચકે એમાં પાસે હિચકામાંલી ઉભા થઈ અને પાછા બજારમાં જોવા જાય ઓલા નથી આવતા ને ફરી વાર કૃષ્ણ પૂછે સુદામાં શું કરો છો રુક્ષ્મણી રસોઈની શું વાર છે ત્યાં ગોવિંદ હજી એક રોટલો ચડ્યો છે સુદામાને પરસો વળી ગયો આહા હજી અહીંયા એક રોટલો નથી ચડ્યો ને હું ઓલે પણ કેટલા વર્ષ રાજ કરી આવ્યો પછી કૃષ્ણએ કીધું કે ક્યારનો કહેતો છું ને લીલા જોઈ મારી લીલા પામવાની હોય મારી લીલા જોવાની ન હોય અને બાપુ ક્યારથી એ વ્યામમાં પડી જાય છે કે આ બેઠા એને ક્યાંય લીલા તો નહીં હોય ને આપણે ક્યાંય ડૂબકી મારીને તો નથી આવ્યા ને અંતે તો ડૂબકી જ છે હરિના ઘરનો એક રોટલો ચડેતા આપણી પેઢીઓ વહી જાય સાહેબ એની લીલાનો કોઈ પાર ન પામી શકે એની લીલા અપરંપાર છે અને એ સદગુરુ વગર જોઈ ન શકાય સદગુરુ આપણને દ્રષ્ટિ આપે છે અને એ દ્રષ્ટિથી આગળ વધતા રહીએ એવી જ પ્રાર્થના સાથે આ બધાએ શાંતિથી આ કાર્યક્રમ માણ્યો જે દાતાઓએ જે દાન આપ્યું એ બધાનો હું એટલે આભાર માનીને ફરી વાર બાપુના ચરણોમાં વંદન કરી ભગવાન મંગલેશ્વર મહાદેવના ચરણોમાં વંદન કરી મહાકાલી માના ચરણોમાં વંદન કરી આપ બધાના ચરણોમાં વંદન કરીને આજના કાર્યક્રમને અહીંયા પૂરો જાહેર ન કરતા અહીંયા વિરામ આપીએ છીએ ફરી વાર જ્યારે બાપુની કૃપા થશે ત્યારે પાછા મળશું એવી જ આશા સાથે
આજના કાર્યક્રમનો વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ. આદેશ સહિત હોવાથી.